સુરત ખાતે આંગણવાડી બહેનોને સરકારે જાહેર કરેલા નવા માનદ વેતન સહિતના પડતર પ્રશ્નો અંગે કોઈ નિવેડો નહીં આવતા આજે સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘે મોરચો કાઢી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે. ભારતીય મજદૂર સંઘનો આજે સ્થાપના દિવસ હતો અને આ સંઘ વિતેલા કેટલાય વર્ષોની મજદૂરનો પ્રશ્ન ઉઠાવી તેમને ન્યાય અપાવે છે. આજે આ સંઘના નેજા હેઠળ આંગણવાડીની બહેનોને કલેક્ટરને રજૂઆતો કરી છે. આંગણવાડીની બહેનોએ કલેક્ટરને રજૂઆતો કરતાં જણાવ્યું હતું કે આંગણવાડી કર્મચારીઓને માનદ વેતન 1-10 તારીખ સુધીમાં કરવું, તે ઉપરાંત બહેનોને નજીકના વિસ્તારમાં માંગણી મુજબ આંગણવાડી ફાળવવી, આ કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરી દરજ્જો આપવો જોઈએ, આંગણવાડીને બહેનોને નવા વેતન આપવા જોઈએ અને અન્ય રાજ્યો અને ત્યાંના જિલ્લામાં વેતન વધારો અમલી કરાયો પરંતુ ગુજરાત સરકારે તેનો અમલ કર્યો નથી. કહેવાય છે કે કેન્દ્ર સરકારે આ માટે ભંડોળ પણ જે તે રાજ્યને અલોટ કર્યું છે પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી તેનો અમલ થયો નથી. જો આંગણવાડીમાં બહેનોના પ્રશ્નો નિવડો નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં CL સાથે આવેદન ઉગ્ર મંડાણ કરશે.